નમસ્કાર દર્શક મિત્રો, તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું પ્રિયરણ. સમાચાર વિસ્તારથી જોતા પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર. લાખણીની સગીરાના અપઘાત મામલે ફેસાણા ગામના શખ્સ સામે નોંધાઈ ફરિયાદ. અશ્લીલ ફોટા પાડી બ્લેકમેલ કરાતા સગીરાએ કર્યો હતો અપઘાત. વડગામ તાલુકાના માનપુર ગામે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે છરીથી હુમલો કરતા ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ. પાલનપુરના કમાલપુરા ગામે આદિવાસી યુવકને લાકડીથી માર મારાતા સારવાર હેઠળ. દિયોદર બાબર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત, એકને ઈજાઓ. બાબર પોલીસે અજાણે વાહન ચાલક સામે નોંધ્યો ગુનો. પાલનપુર ખાતે ડીડીઓની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી. બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત દીકરી વધામણા કીટનું કરાયું વિતરણ. બનાસકાંઠામાં ઇઝરાયલ હમાસ યુદ્ધ અંગે અફવા કે ખોટા મેસેજ કરનાર સામે કાર્યવાહી કરાશે. ઉશ્કેરણીજનક તેમજ કોઈ ધર્મ અને સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ પાબંદી મુકાઈ. કોમી એખલાસ અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે પોલીસની બાદ નજર. ઇઝરાયલ હમાસ યુદ્ધને લઈને બનાસકાંઠા જિલ્લામાં કોઈ સમાજ કે ધર્મની લાગણી અને દુભાય નહીં અને લોકો વચ્ચે કોમી એખલાસ તેમજ શાંતિ જળવાઈ રહે તે માટે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક તેમજ ખોટી અફવા અને ખોટા મેસેજ પોસ્ટ શેર અને ફોરવર્ડ ના કરવા જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરાઈ. ઇઝરાયલ હમાસ યુદ્ધને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ ઉશ્કેરણીજનક અફવાઓ ખોટા મેસેજ વાયરલ થયા હોય વિવિધ સમાજ અને ધર્મની લાગણીઓ દુભાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં યુદ્ધને લઈને કોઈ સમાજ કે ધર્મની લાગણી ન દુભાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ઇઝરાયલ હમાસ યુદ્ધ અંગે ભડકાઉ ઉશ્કેરણીજનક મેસેજ ન કરવા અને ખોટી અફવા ન ફેલાવવા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કે ફોરવર્ડ ન કરવા, પૂર્વ મંજૂરી વગર સમર્થન કરતી રેલીઓ ન યોજવા જિલ્લા પોલીસ દ્વારા જાહેર અપીલ કરાઈ છે. જો કે આવી પ્રવૃત્તિને રોકવા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર પર બાદ નજર રાખવામાં આવી છે. તેમ છતાં કોઈ વ્યક્તિ આવી પોસ્ટ કરશે કે મેસેજ કરી કોમી એકલાસ અને શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કાર્યવાહી કરાશે. જો કે ક્યાં આવી શંકાસ્પદ પ્રવૃત્તિ થતી ન હોવાનું જણાઈ આવે છે તો જાહેર જનતાને પોલીસ કંટ્રોલ નંબર પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. ડીસાના જૂના ડીસા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ત્રીજા દિવસે અમૃત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. મારી માટી મારો દેશ અંતર્ગત ત્રીજા દિવસે નવ ગામોમાં કળશ યાત્રા ફરી. ગુજરાત સરકાર દ્વારા મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ગામડે ગામડે અમૃત કળશ યાત્રાનો રથ ફરી રહ્યો છે અને દરેક ગામોમાં માટી એકત્ર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ડીસા તાલુકામાં પણ જુદા જુદા ગામોમાં અમૃત કળશ યાત્રાનો રથ ફરે છે. ત્યારે ત્રીજા દિવસે બુધવારે નવ જેટલા ગામડામાં કળશ યાત્રાનું આગમન થતાં ગ્રામજનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. મારી માટી મારો દેશ અંતર્ગત અમૃત કળશ યાત્રા સોમવારથી ડીસા તાલુકામાં પ્રારંભ થયો છે. ત્યારે ત્રીજા દિવસે આ યાત્રા મહાદેવયા, બળથ, તાલેપુરા, કુચાવાડા, રાણપુર, ઉગમણાવાસ, રાણપુર, આથમળાવાસ, ભોયણ, ડુબા તેમજ જૂના ડીસા સહિતના નવ જેટલા ગામડામાં ફરી હતી, જેમાં ગ્રામજનોએ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરી ઉમળકાભેર પોતાના વતનની માટી અને અક્ષત અમૃત કળશમાં સમર્પિત કરી ભારતીય નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવ્યું હતું. આ અમૃત કળશ યાત્રા ડીસા તાલુકાના વિવિધ ગામોમાં 25 ગામોમાં 3 દિવસ ફરી માટીનું એકત્રીકરણ કરી અમૃત વાટિકા બનાવવામાં ડીસાનો પ્રત્યેક નાગરિક સહભાગી બનશે. આ યાત્રા ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી, તાલુકા પ્રમુખ ગુલાબજી ઠાકોર, બાબલસિંહ વાઘેલા, દિલીપભાઈ બારોટ સહિત ગ્રામજનોને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકા વિકાસ અધિકારી રૂબીસિંહ રાજપૂતની પ્રમોશન સાથે આણંદ ખાતે થઈ બદલી. ડીસા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે છેલ્લા એકાદ વર્ષથી ફરજ બજાવતા મહિલા અધિકારી રૂબીસિંહ રાજપૂતની આજે સરકારે પ્રમોશન સાથે આણંદ ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. ડીસામાં ફરજ બજાવતા સમયે મહિલા અધિકારી તેમનાથી બનતા પ્રયત્ન ડીસા તાલુકામાં ગરીબોને, મધ્યમ વર્ગનો તેમજ દરેક ગ્રામ પંચાયતોને પૂરતો ન્યાય મળી રહે અને
તાલુકાની જનતા સરકાર તરફથી જે ગ્રાન્ટનો અને યોજનાઓ મળે છે તેનો સીધો લાભ જનતાને મળી રહે તે માટે ઘણા પ્રયત્નો છે તે પણ હાથ ધર્યા હતા. ખાસ કરીને જૂના ડીસા ખાતે 7 પ્લોટોની ફાળવણી લઈને તેમના દ્વારા કલેક્ટરને લેખિતમાં લખીને જાણ કરવામાં આવી છે અને તેમને ઘરના મકાન માટે રહેવાની પણ રહેવા જાય તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી છે. રાજપૂત તાલુકા વિકાસ અધિકારી ડીસા, મને પ્રમોશન ગત શનિવારે મળ્યું છે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે આણંદમાં. ડીસાનો મારો ટેન્યોર ખૂબ જ સારો અને સફળ કહેવાય એવો રહ્યો. કોઈ બી પ્રશ્નો કે બધાનો ખૂબ સહકાર મળ્યો તે બદલ હું ડીસા તાલુકામાં તમામનો ખૂબ આભાર માનું છું. સેવાનો મોકો મળ્યો, અહીંયા ઘણા સારા કામો પણ કરી શકી. હવે જ્યારે આણંદમાં જઈશ ત્યાં બી હું સારી રીતે કામગીરી બજાવું એવી મારી મા અંબાની પ્રાર્થના છે. બેન, ડીસા ખાતે આપ જ્યારે તાલુકા વિકાસ અધિકારી તરીકે આવ્યા, સ્ટાફ સાથે તમારું કોમ્બિનેશન કેવું? જો બધા 5 આંગળા છે, બધા અલગ અલગ છે, એ રીતે આપણે એવી અપેક્ષા ના રાખી શકીએ કે બધા સારા હોય અથવા બધા ખરાબ હોય. બધાએ એમની જે કેપેસિટી હતી એ રીતે સારું કામ કર્યું છે અને હું બધાને એપ્રિશિએટ કરું છું. એવું કયું કામ, બેન, જ્યારે આપ પ્રમોશન સાથે આણંદમાં જઈ રહ્યા છો, એવું કયું કામ આ તાલુકામાં છે કે જે તમે કરવા માગતા હતા અને નથી થઈ? લગભગ મેં જે બી કામો અહીંયા હું હાજર થઈ અને જે ગૂંચવાયેલા પ્રશ્નો હતા મેં મારા પ્રયાસો પૂરતા કર્યા છે અને ઘણા એવા પ્રશ્નો સોલ્વ પણ કર્યા છે. અને એવા કદાચ એવા કામો હશે બી ખરા કે જે હજી થોડી મહેનત માંગી લે અને મારા પછીના તાલુકા વિકાસ અધિકારીશ્રીનો એમાં હવે હસ્તક્ષેપ જોઈશે. એક જૂના ડીસામાં પ્લોટ ફાળવણી કરવાનું છે જેની લેન્ડ કમિટી મેં છેલ્લા શનિવારે કરી છે. 7 જણાને મળવો જોઈએ પ્લોટ અને એ લોકો પાત્ર છે, આગળની કાર્યવાહી થાય એવું હું ઈચ્છું છું. ડીસાના વેપારીઓએ તિબેટિયન માર્કેટ સામે વિરોધ દર્શાવ્યો છે. દર વર્ષે શહેરમાં મુખ્ય માર્ગ પર તિબેટિયન લોકોને જગ્યા ફાળવતા સ્થાનિક વેપારીઓને ભારે નુકસાન થતા તેમણે નગરપાલિકામાં રજૂઆત કરી કે તિબેટિયન લોકોને જગ્યા ન ફાળવવા માટે માંગ કરી છે. ડીસા શહેરના મુખ્ય માર્ગ પર બટાકા સંશોધન કેન્દ્ર આગળ નગરપાલિકા દ્વારા તિબેટિયન લોકોને ગરમ કપડાના વેચાણ માટે જગ્યા ફાળવવામાં આવે છે. અહીં અલગ અલગ 50 જેટલા સ્ટોલ લગાવી તિબેટિયન લોકો વેપાર કરે છે અને શહેરનો આ મુખ્ય માર્ગ હોવાથી મોટાભાગના લોકો અહીંથી ગરમ કપડાની ખરીદી કરે છે, જેના કારણે સ્થાનિક વેપારીઓને ભારે નુકસાન થાય છે. એક તરફ લોકો હવે સ્થાનિક બજારમાંથી ખરીદી કરવાને બદલે ઓનલાઈન ખરીદી કરતા વેપારીઓને 10-20% નુકસાન તો થઈ રહ્યું છે, તેમાંય વળી તિબેટિયન માર્કેટ શરૂ થતા 12 મહિનાથી સિઝનની રાહ જોઈને બેઠેલા વેપારીઓને ભારે નુકસાન થાય છે, જેથી ડીસાના સ્થાનિક વેપારીઓને નગરપાલિકામાં રજૂઆત કરી તિબેટિયન લોકોને જગ્યા ન ફાળવવા માટેની માંગ કરી છે. અને આ અંગે ડીસા ગાર્મેન્ટ એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ ગેહલોતે જણાવ્યું કે બહારથી આવતા તિબેટિયન માર્કેટના કારણે સ્થાનિક વેપારીઓને મોટું નુકસાન થાય છે અને સ્થાનિક વેપારીઓ શિયાળાની સિઝન માટે લાખો રૂપિયાનો માલ ભરે છે, તમામ પ્રકારના વેરા ચૂકવે છે, જ્યારે બહારથી આવતા લોકો 4 મહિનામાં સિઝનનો ધંધો કરીને જતા રહે છે, જેની સામે ડીસા ગાર્મેન્ટ એસોસિએશન સખત વિરોધ કરે છે. જો નગરપાલિકા આ વખતે પરવાનગી આપશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે એ વાતની સાબિત કરતા ઇકબાલગઢના 2 નવયુવાન ડૉક્ટર સહેજાન સુમરા અને ડૉક્ટર સોહિલ પીપરાણી. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં ચામુંડા ચોકમાં રહેતા નિરાધાર યુવાન કિશનભાઈને કેન્સરના લીધે મોઢાના ભાગે જીવાત પડી ગયેલ, જેની જાણ ઇકબાલગઢના પત્રકાર મિત્રોને થતાં પત્રકાર મિત્રો દ્વારા ઇકબાલગઢના સેવાભાવી ખાનગી દવાખાનું ચલાવતા ડૉક્ટર સહેજાદભાઈ સુમરા અને ડૉક્ટર સોહિલભાઈ પીપરાણી જાણ કરતા બંને ડૉક્ટર હાલમાં ડબલ ઋતુમાં બીમારી વધી જતા ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધુ હોવા છતાં પણ બંને યુવા ડોક્ટર પોતાની ઓપીડી પડતી મૂકીને તાત્કાલિક કેન્સરથી પડેલ જીવાતથી પીડાતા યુવાનની મુલાકાત લીધી અને તાત્કાલિક ડ્રેસિંગ કરવામાં આવેલ અને ડ્રેસિંગ 3 કલાક કરતાં વધારે સમય કરી મોઢાના ભાગમાં પડી ગયેલ 100 કરતાં વધારે જીવડા બહાર નીકળવામાં આવ્યા, જે બાદ કેન્સરયુક્ત યુવકને દર્દમાં પણ રાહત મળી. ડ્રેસિંગ કરી પાટાપટ્ટી કરવામાં આવી, કોઈપણ ચાર્જ લીધા વગર સેવા કરવાના દેહથી ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. એટલે કે સાચું જ કહેવાય છે કે ભગવાનને કોઈ જોયા નથી પરંતુ ડૉક્ટરે ભગવાન બીજું રૂપ પણ કહેવામાં આવે છે. આ એમ કહેવાતું હશે એ આજે ઇકબાલગઢના બંને નવયુવાનો ડૉક્ટરે સાબિત કરીને બતાવ્યું છે.
મહિલા બાળ વિકાસ વિભાગ બનાસકાંઠા દ્વારા પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કિશોરી મેળો યોજાયો. જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે વાલી દીકરી યોજનાના હુકમ એનાયત કરાયા. બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત દીકરી વધામણા કીટનું વિતરણ કરાયું. ગુજરાત સરકાર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠા દ્વારા મહિલા કલ્યાણ પ્રભાર હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ યોજના તથા પૂર્ણ યોજનાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ સશક્ત દીકરી સુશોભિત ગુજરાત થીમ હેઠળ પાલનપુર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના કિશોરી મેળાની ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, તેમજ આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની તમામને શુભેચ્છા પાઠવી હતી. કિશોરી મેળા અંતર્ગત ગોઠવવામાં આવેલ વિવિધ પ્રદર્શનની સ્ટોલની મુલાકાત લીધી હતી, તેમજ વાનગી હરીફાઈ અંતર્ગત આંગણવાડી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ વિવિધ વાનગીઓ નિહાળી તેનો ટેસ્ટ માણ્યો હતો. વધુમાં કિશોરી મેળા અન્વયે જાગૃતિ કેળવાય માટે આયોજિત સિગ્નેચર કમ્પેઇનમાં સહી કરી સશક્ત દીકરી સુપોષિત ગુજરાત થીમને અનુસરવા અપીલ કરી. મહિલા અને બાળ અધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા જિલ્લામાં કિશોરીને જન્મ શિક્ષણ સુરક્ષા અને સશક્તિકરણ તથા વિવિધ સરકારી યોજનાઓ અને કાયદાઓ વિશે માહિતી આપવા, આંગણવાડીમાં નિયમિત આપવા બાબતે ઉત્સાહ અને રસ કેળવાય, કિશોરીઓમાં પોતાના પોષણ સ્તર વિશેની જાગૃતતા કેળવાય, કિશોરીઓના રોજિંદા આહારમાં મિલેટનો ઉપયોગ થાય, આરોગ્ય શિક્ષણ, સર્વાંગી વિકાસ, સ્વાવલંબી અને ઘરેલું હિંસા વગેરે માહિતગાર કરવા, સમાજની દીકરી દીકરા વચ્ચેનો ભેદભાવને દૂર કરીને દીકરીઓના જન્મદરમાં વધારો વગેરે હેતુસર જિલ્લા કક્ષાના કિશોરી મેળાનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ભાગ લઈ આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણીને સાર્થક કરીને બતાવ્યું. આગળ ભણવાની વાત હોય ત્યારે સમાજમાં બહુ ભેદભાવ રાખવામાં આવતો હોય, પરંતુ હવે સમયના સાથે સમાજ પણ બદલાઈ રહ્યો છે અને ધીમે ધીમે દીકરીઓને પોતાનો હક મળવાનું ચાલુ થયું છે અને એના માટે જે પ્રયત્નો છે એ આપ બધાએ જ કર્યા છે અને આપ બધા દીકરીઓના પ્રયત્નોના કારણે આજે જે પરિસ્થિતિ છે એમાં ઘણો સુધાર થયો. જેતલબેનનું મેં વક્તવ્ય સાંભળ્યું અને ખૂબ જ શક્તિશાળી તો હતું જ વક્તવ્ય, પરંતુ ખૂબ જ પ્રોત્સાહક પણ હતું અને આપણે બધા પણ આ પ્રેરણા લેવી જોઈએ કે જેમ અગર આપણે ધારીએ અને આપણે માનીએ કે શિક્ષણ મારા માટે મહત્ત્વનું છે તો કેમ આપણને શિક્ષણ ન મળે અને આપણે હવે જે સમાજ બદલાયો છે દીકરીઓને પણ બદલાવવું પડશે અને હવે આપણે આપણો અધિકાર ક્યાંય ન મળતો હોય તો આપણે લઈને લેવું પડશે અને છીનીને આપણો અધિકાર મેળવવો પડશે. બહપર તાલુકાની કપરૂપુર પ્રાથમિક શાળામાં શ્રાદ્ધની તિથિ નિમિત્તે બાળકોને ભોજન અપાયું. બહપર તાલુકાની કપરૂપુર પ્રાથમિક શાળામાં પૂર્વ સરપંચ સ્વર્ગસ્થ જહલા દિવાનસિંહજી જગતસિંહજીની શ્રાદ્ધતિથિ નિમિત્તે બાળકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું હતું, તેમજ શાળાઓને ₹5100 દાનભેટ આપવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન સ્વર્ગસ્થ જહલા દિવાનસિંહજીના પરિવારજનો, શાળાના સ્ટાફ, બાળકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદનો લાહવો પણ લીધો હતો અને સ્વર્ગસ્થ જાલા દિવાનસિંહજીના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી હતી. બાબર દિયોદર હાઈવે પર એટેન્ડરની ઘટનામાં મહિલાનું મોત થયું છે. બનાસકાંઠા જિલ્લામાં વધતા અકસ્માતના બનાવો વચ્ચે આજે બાબર દિયોદર હાઈવે પર આવેલા સજાનંદ પેટ્રોલ પંપ નજીક એટેન્ડરની ઘટના બની, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું. જોકે એકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયો છે. બાઇક પર ડેગવાડીથી કુવાડા જતા ઠાકોર પ્રતાપભાઈ અને નીતાબેન ઠાકોરની અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ડસેડાઈને રોડની સાઈડમાં ફંગોડાઈને બાઇક પડ્યું હતું, જેના કારણે નીતાબેન ઠાકોરને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે પ્રતાપભાઈ ઠાકોરને 108 દ્વારા સારવારથે બાબરની હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવારથે રાધનપુર રેફર કરાયા. ઘટનામાં અજાણ્યા વાહન ચાલકો અકસ્માત સર્જીને નાસી જતા બાબર પોલીસે લાશનું પીએમ કરાવી સમગ્ર મામલે આગળની તપાસ આરંભી છે. હાલમાં જે એક્સિડન્ટ થયો ને એ પ્રતાપભાઈ મફાભાઈ ગમ ઢેકવાળીના રહેવાસી હતા અને હાળી બની બંને જતા હતા કુવાળા, એ મૂકવા જતા હતા એમની સાળીને. બંનેનો સહજાનંદ પેટ્રોલ પંપે એક્સિડન્ટ થયો છે અને ભાઈને હાથની ઈજા થઈ છે અને ભાઈ એક્સપાયર થઈ ગઈ. ભાઈને અમારે રાખેલા કે ના, ભાઈને રાધનપુર આગળ શિફ્ટ કરેલા છે. મરણ જણા ભાઈનું નામ શું? આ ભાઈનું નામ મને નથી આવડતું, નીતાબેન કંઈક છે એવું નામ છે. ભાઈનું
ભાઈનું નામ પ્રતાપભાઈ મફાભાઈ ઠાકોર છે, ગામ ઢેકવાડી. વેસાણા ગામના શખ્સ સામે ગુનો નોંધાયો, તપાસનો ધમધમાટ. લાખણીના લીંબાવ ગામની યુવતીના અશ્લીલ ફોટા પાડી ધમકી આપતા ઝેરી દવા પીને આપઘાત કર્યો. આ શખ્સે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી યુવતીને બર્થડે પાર્ટીમાં લઈ ગયો હતો અને સારવાર દરમિયાન યુવતીનું મોત થયું. લાખણી તાલુકાના લીંબાવ ગામની એક સગીરા ધાનેરા ખાતે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી, જેમાં વેસાણા ગામના અશ્વિન પટેલ નામનો શખ્સ સાથે પરિચયમાં આવ્યા બાદ અશ્વિન પટેલે સગીરાને ગાડીમાં બેસાડી બર્થડે પાર્ટીમાં લઈ ગયો, જ્યાં સગીરાને અશ્લીલ ફોટા પાડી અવારનવાર હેરાન પરેશાન કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપતા સગીરાએ સમગ્ર હકીકત તેના પરિવારને જણાવી હતી, જેમાં પરિવારજનોએ શખ્સને ઠપકો પણ આપ્યો. છતાં ભેસાણા ગામના અશ્વિન પટેલે સગીરાને હેરાન પરેશાન કરતા સગીરાએ 15/9/2023 રોજ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જેમાં સગીરાનો સારવાર અર્થે પાટણ ખાતે લાઇફલાઇન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું, પરંતુ ધારપુર મેડિકલ ખાતે લઈ ગયા હતા, જેમાં સારવાર દરમિયાન સગીરાનું મોત થયું હતું. આ અંગે સગીરાના ભાઈએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપી અશ્વિન લક્ષ્મણભાઈ પટેલ અને ભેસાણા ગામના શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ભેસાણા ગામના શખ્સ અશ્વિન પટેલે સગીરા સાથે પરિચય મેળવી શખ્સ અવારનવાર ફોટા વાયરલ કરવાની ધમકી આપતા હતા અને આખરે સગીરાએ ત્રાસથી કંટાળી દવા પી લીધી, જેમાં સારવાર દરમિયાન સગીરાનું મોત થયું છે, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. તારીખ 9 રોજ દિયોદર પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયેલ છે. આ ગુનો 800 રજીસ્ટર થયેલ છે અને ગુનાની હકીકત એવી છે કે લીંબાવ ગામ છે લાખણી તાલુકાનું, કે જે દિયોદર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. આ લીંબાવ ગામના નરેશભાઈ ચૌધરીએ એવી ફરિયાદ લખાવેલી છે કે પોતાની સગીર વયની બેન છે એમને આ કામનો આરોપી અશ્વિન ચૌધરી કરીને છે, જે ભેસાણાનો રહેવાસી છે. એણે એમની બેનના કોઈ ફોટા લઈ લીધેલ અને પછી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી અને વધારે પ્રમાણમાં વાયરલ કરવાની ધમકી આપેલ, જેથી આ બેનને ખૂબ લાગી આવતા આ બેન દવા પી લે છે અને એ ઝેરી દવાના હિસાબે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ બદનસીબે આ બેન એમાંથી એની સામે ઝઝૂમી શકતી નથી અને અંતે એનું મૃત્યુ થાય છે. જે ગુનાની ગંભીરતા લઈ અને અમે તરત એના ભાઈ નરેશની ફરિયાદ લઈ લીધેલ છે અને આ કામનો આરોપી જે અશ્વિન ચૌધરી છે એને ધરપકડ કરવા માટે અમારી અલગ અલગ ટીમો બની અને હાલે તપાસ ચાલુ છે. આ ગુનાની તપાસમાં અમે પોક્સોની કલમો લગાડેલી છે, જેથી આ તપાસ છે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સિહોરીના છે, રબારી સાહેબ તે ચલાવી રહ્યા છે અને આ દિશામાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ કામના આરોપીને ઝડપથી પકડી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હા, આ ગુનાની અંદર તપાસ દરમિયાન જે કંઈ જણાશે, કારણ કે આ આખો બનાવ છે સોશિયલ મીડિયામાં એમને ફોટો અપલોડ કરેલા છે અને એના અનુસંધાને બનેલો છે, એટલે આમાં બીજા જે કંઈ પણ આરોપી નીકળશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.